फ्रेंड्स, वेलकम टू माय चैनल सिटी एजुकेशन। आज ना वीडियो अंदर आप जुशु धोरण चार विषय गुजराती सेमेस्टर पेलो पाठ बे ठंडी काव्य संपूर्ण स्वापोथी सोल्यूशन है आज वीडियो अंदर जोशु। तो आज आ वीडियो शुरू करता पहला जो तुम मेरी आ चेनल सिटी एजुकेशन पर नवा हो तो सब्सक्राइब कर बेल आइकन पर क्लिक करवा न भूलता। शुरू करें आज आ वीडियो पाठ बे ठंडी काव्य है जे कृष्ण दवे लिखू है। प्रश्न पेलो, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्समां लखो। एक, फ्रीजमां ठंडी कोने लागे छे? जवाब, क टमेटाने। बे, फ्रीजमां शुं नथी? जवाब, क हूँफ। त्रण, टमेटाने टपली कोणे मारी? जवाब, ब मूळाભાઈએ। प्रश्न बे, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એક, ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? ઉત્તર, ફ્રીજમાં ઠંડી ટામેટાને લાગે છે। બે, ટમેટું બંડી પહેરવા કોને કહે છે? ઉત્તર, ટમેટું બંડી પહેરવા દૂધી માસીને કહે છે। ત્રણ, ટમેટું દૂધી માસીને શું પહેરાવવા કહે છે? ઉત્તર, ટમેટું દૂધી માસીને બંડી પહેરાવવા કહે છે। ચાર, બરફના ગામ ક્યાં હતા? ઉત્તર, બરફના ગામ ફ્રીજમાં હતા। પાંચ, ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? ઉત્તર, ટમેટાને ડાળ પર અડકો દડકો રમવાનું મળતું હતું અને સવારનો તડકો હૂંફ આપતો હતો તેથી ઝાડની ડાળ પર ગમે છે। છ, ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? ઉત્તર, ફ્રીજનો દરવાજો ધારી લેવા માટે ખુલ્યો। નવ, મૂળાભાઈએ કોણે ટપલી મારી? ઉત્તર, મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી। આઠ, ટમેટું ખુશ કેમ થયું? ઉત્તર, ટમેટું સફરજનને જોઈને ખુશ થયું। પ્રશ્ન ત્રણ, નીચેના ખાલી જગ્યા પૂરો। એક, ટમેટા ડાળ પર ખાલી જગ્યા રમતા હતા? જવાબ, અડકો દડકો। બે, ટમેટાને ખાલી જગ્યાએ ટપલી મારી? જવાબ, મૂળાભાઈ। ત્રણ, ફ્રીજમાં ખાલી જગ્યા મળતો હતો? જવાબ, ગરમ। ચાર, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। એક, ટામેટાની ફ્રીજમાં ખૂબ જ ગરમી લાગે છે? ખોટું। બે, સૂરજને જોતાં જ ટામેટાને આનંદ થઈ ગયો? સાચું। ત્રણ, ફ્રીજનો દરવાજો આઈસ્ક્રીમ લેવા માટે ખોલ્યો? ખોટું। પ્રશ્ન પાંચ, નીચેના દરેક શબ્દના બે બે વાક્ય બનાવો। એક, વાસી। એક, વાસી ખોરાક ખાવો નહીં। બે, વાસી ખોરાક ખાવાથી માંદા થાય। બે, ઠંડી। એક, શિયાળામાં ઠંડી પડે। બે, ઠંડીમાં ગરમ કપડાં પહેરાય। ત્રણ, રાજા। એક, રાજા દયાળુ હોય છે। બે, રાજા પ્રજાને સુખી કરે છે। ચાર, સૂરજ। એક, સૂરજ સવારે ઉગે છે। બે, સૂરજ આપણને પ્રકાશ આપે છે। પ્રશ્ન છ, નીચે આપેલા બે શબ્દ પરથી એક વાક્ય બનાવો। એક, મોબાઈલ અને બોલપેન। વાક્ય, મેં તમારો મોબાઈલ નંબર બોલપેનથી લખ્યો। બે, દૂધી અને ચોપડી। વાક્ય, આ ચોપડીમાં દૂધી વિશેની માહિતી છે। ત્રણ, તડકો બરફ। વાક્ય, તડકામાં બરફ પીગળી જાય છે। પ્રશ્ન સાત, નીચેની કાવ્યપંક્તિઓ સ્વચ્છ અને સુવાક્ય વાચ્ય અક્ષરે લખો। એક, કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી। જવાબ, કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી। બે, દૂધી માસી દૂધી માસી ઝટ પહેરાવો બંડી। ત્રણ, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો। ચાર, મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો। પ્રશ્ન આઠ, નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો। આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો। મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો। અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ। કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ? પ્રશ્ન નવ, નીચેના શબ્દોની સાચી જોડણી લખો। એક, બંડી। બે, મીઠો। ત્રણ, મૂળા। ચાર, ખુશી। પાંચ, સવાર અને છ, કિરણ. પ્રશ્ન દસ, નીચેના શબ્દોમાં સમાનાર્થી શબ્દો લખો. એક, ઠંડી તો ટાટ. બે, ઝટ તો તરત અથવા જલ્દી. ત્રણ, હૂંફ તો ગરમાવો. ચાર, દરવાજો તો બારણું. પાંચ, ખુશી તો આનંદ. છ, સૂરજ તો રવિ. પ્રશ્ન અગિયાર,
નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. એક ઠંડી તો ગરમી, બે સવાર તો સાંજ, ત્રણ તડકો તો છાંયો, ચાર બહાર તો અંદર. પ્રશ્ન 12. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એક ટમેટું, ઠંડી, બંડી, તડકો અને સૂરજ. જવાબ ટમેટું, ઠંડી, તડકો, બંડી અને સૂરજ. 2. બંડી, બરફ, ગામ અને તડકો. જવાબ ગામ, તડકો, બરફ અને બંડી. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશન ઉપર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.